વિજયાબા છે નામ, એના નંબરથી આ વિદ્યાનગર પડ્યું. અમારે મુંબઈ બેંગ્લોર બધી જેને ના હોય કે જેને ઓપરેશન કરાવી દીધું, નસબંધીને ઓપરેશન કરાવી લીધા છે, હા એના દીકરા લીધા છે, આંધ્રાને હાજા કર્યા છે. હેલો ગાઈસ, આઈ હોપ કે તમે બધા ઓકે છો. અને આજે આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે. સાવરકુંડલાથી, સાવરકુંડલા તાલુકામાં આવેલું છે અને ત્યાંથી 9 કિલોમીટર જેવું થાય છે. ખોડિયારમાંનું મંદિર છે વિદ્યાનગર ગામે. બતાવ્યા તમને આપણા ફ્રેન્ડ છે મોનિકભાઈ, અને આ બાજુ છે ગોપાલભાઈ. વિદ્યાનગર અહીંથી 1 કિલોમીટર છે એટલે સામે 1 કિલોમીટર થાય છે. તમને બતાવ્યા અહીંથી મંદિર બતાવી છે, જે સામે બતાવી છે ને ત્યાં મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. ઝૂમ કરીને પણ તમને બતાવી દઈએ. ખોડિયારમાં સામે બાપુની જગ્યા છે, પછી માહિતી લઈએ. એટલે દર્શન કરી આવ્યા ખોડિયારમાં. ચાલો મનીષભાઈ. બંગલો તેની ઓલી પાસે વિદ્યાનગર, એટલે આ વિદ્યાનગર ની હદમાં જ આવેલું છે ખોડિયારમાંનું મંદિર. અને આ બધું સામે નો નજારો છે મને આ બધું રહ્યો બતાવો. અત્યારે તો આશ્રમ અપડેટ કરી દેવામાં ઘણું આવ્યું છે, અગર નીચે કઈ હતું નહીં અને તમને સંભળાતું હોય તો ઠીક છે. અગર હવા બહુ, પવન બહુ છે અત્યારે અહીંયા, એટલે કદાચ અવાજમાં પ્રોબ્લેમ આવે તો એડજસ્ટ કરી લેજો. હજી પણ કન્સ્ટ્રક્શન ચાલુ છે આશ્રમનું, ચબૂતરોમાં બનાવેલો છે, સામે તમને બતાવી રહ્યો છે. અને આ ઉપરનો નજારો છે, જય જય ખોડિયારમાં માની ધજા ફરકે છે. અમેઝિંગ ઠંડો પવન ગજબ છે. કેમ છે ગોપાલભાઈ, મજા આવે છે? આપણું સાવરકુંડલા દેખાય છે સામેથી. ઓકે, કદાચ ડોન્ટ વરી, બટ આપણી પાસે એવો કેમેરો નહીં. તો ખાસ મિત્રો ઈ કે આગળ મેં તમને કીધું તેમ ટુ વ્હીલનું ચોમાસામાં બહુ ધ્યાન રાખવું. એક અમારો અંગતનો મિત્ર હતો, કદાચ હેલ્મેટ પહેર્યું હોત તો એટલો જખમી ન થાત,
બટ કાંઈ વાંધો નહીં, માતાજીને દીધાથી સારું છે. પ્લીઝ બધાએ હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખજો, બીજું તો કાંઈ નહીં. વાત યાદ આવી ગઈ, અને જ્યાં સુધી કોઈ આપણા ફ્રેન્ડ સર્કલમાં કે આવું ન બનતું હોય ત્યાં સુધી આપણે ખાસ કરીને ધ્યાન ન દેતા હોય, પણ ખાસ કરીને ધ્યાન રાખવું, હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો. મોટી ગાડી હોય ફોર વ્હીલ તો સીટ બેલ્ટ લગાવો જરૂર ને જરૂર, જેથી સામેવાળાની અને પોતાની પણ સેફટી રહે એ ખાસ આપણે ધ્યાન રાખવું. પ્લીઝ, બીજું કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે, પણ એક આ વસ્તુ કરજો જરૂર, કારણ કે તમે કોઈના માટે કેટલા ખાસ હોઈ શકો એ તે વ્યક્તિ જાણતું હોય છે. કામમાંથી ટાઈમ કાઢીને પણ પ્લીઝ ફરવા આવો, મનને શાંતિ મળે. અને અમારા મિત્ર એવા છે જેણે અમને કીધું છે કે વિદ્યાનગરના ધાર ઉપર ખોડિયારમાં બેઠેલા છે ત્યાં વિડીયો બનાવો, લોકોને દર્શન કરાવો. અને ઘણી એવી કમેન્ટ આવે છે, પ્લીઝ તમે પણ કમેન્ટમાં લખજો કે કયું જગ્યાએ સ્થળ સારું છે, માતાજીનું મંદિર છે, ઇતિહાસ જાણીએ, દર્શન બધાને કરાવીએ. બસ અમારો હેતુ એટલો જ છે. અને જે કોઈ લખે છે કે એ છે તમે વ્લોગ બનાવો, દર્શન કરાવો, એ ખુશી હું જે ફીલ કરી શકું છું, એટલે એ તો હું જ જાણું છું કે કઈ રીતે મજા આવતી હોય છે. બાકી તો મજા આવે છે, ગજબ છે. નાસ્તો લાવ્યા છીએ, ખાઈશું પીશું. લાવ્યા છો ને ગોપાલભાઈ? ઓકે ઓકે. બનાના મોનિકભાઈ બનાના લઈને આવ્યા છે, કેળા નહીં સોરી, કાંઈ પણ છે, ખાઈશું ખાઈશું પીશું, એશ મોજ મોજ કરીશું. ગજબ. અરે યાર, ગુજરાતી હોય ને મોજ ન કરી તો શું કહેવાય ને. બીજું શું છે યાર, મને આપ્યું છે તો વાપરો, જલસા કરો. બાદલ બી દેખલો. જય માતાજી. બાપુ સુતા હતા, અમે જાગી ગયા છીએ, જઈએ આગળીએ પછી તમને કહીએ. બાપુ ઇતિહાસ ખબર હશે તો કહેશે અને વધારે માહિતી આપશે. તો ચાલો નીચે જઈને મળશું. બાય બાય. ટાઈમ ઘણો વિતાવી દીધો છે, હવે ફટાફટ વિડીયોનો એન્ડ આપશું. થોડો ક્લોઝ બાકી છે, તમને પણ બતાવી દઈએ. ચાલો પાછો પાછો. તમને ઇતિહાસ કયો ખોડિયારમાંનો અને આ કઈ જગ્યા ઉપર આવેલું છે તે પણ પબ્લિકને કયો, જેથી કરીને પબ્લિક આવે, માતાજીના દર્શન કરે, એ માટે તમારી માહિતી અને ઇતિહાસ જાણવા આવ્યા છે માતાજીનો, જેથી પબ્લિકને તમે કયો. આ માતાજી આજથી 100 વર્ષ પહેલાની વાત છે કે માતાજી ભાવનગર જે માતાજી છે ખોડિયારમાં, ત્યાં એ પોતે વિહામો લીધો હતો. પછી કૃષ્ણકુમારસિંહ ભાવનગરના રાજા છે ને, એને પોતાને પરચો માતાજી આપ્યો. બીજા પ્રશ્નની અંદર માતાજીએ પરચો આપ્યો અને એના ઘરના વિજયાબા છે નામ, એના નંબરથી આ વિદ્યાનગર પડ્યું. એટલે આ પલાણિયાની ખોડિયાર કહેવાય, પલાણિયા બીજના ખોડિયાર. હા, પલાણિયા બીજના ખોડિયાર કહેવાય. હા, અમુક ઘણી જગ્યાએ માતાજીને પરચા પૂરેલા છે. અમુક મુંબઈ બેંગ્લોર બધી જેને ના હોય કે જેને ઓપરેશન કરાવી દીધું, નસબદીને ઓપરેશન કરાવી લીધા છે, આવો એના દીકરા લીધા છે, આંધ્રાને હાજા કર્યા છે. એટલે આનો મહિમા તો કંઈક અલગ જ છે. અને આટલા વર્ષો થઈ ગયા પણ અહીંથી તે સાવરકુંડલાથી વિદ્યાનગર સુધી કોઈ જનાવરે કોઈ માણસને કોઈની ઈજા નથી કરી. આ એટલું આનો માતાજીનો પ્રભાવ છે કે અહીં હાવર દીપડા અહીં ઘણા બધા છે જનાવર, પણ મનુષ્યને કોઈને કોઈને ઈજા નથી કરી. આ માતાજી કેટલા પ્રભાવિત છે અને એનો કેટલો બધો પરચો છે, એનું નામ લો ને તો તમારા ઘર બેઠાનું કામ થઈ જાય છે.
અચ્છે અચ્છે બાપુની, કારણ કે આ જંગલમાં આવેલું છે ખોડિયારમાં મંદિર, જેથી કોઈ જનાવર અત્યાર સુધીનો દાખલો છે કે કોઈ જનાવર કોઈ માણાને હેરાન કર્યા નથી, માતાજીનો પરચો છે. અને બાપુ વાત જાણવા મળે છે કે અહીં એક પિક્ચર ઉતરવા હતા મંદિરે, હા સીન લીધો હતો પિક્ચરનો, ઘણા હતા માયાભાઈ ફરીદામી બધા ઘણા કલાકારો બધા હતા, બાપુ આપણે માહિતી આપી અને આપણે પબ્લિક ને બતાવીએ અને તમે પણ દર્શન કરવા આવો અને બસ જય ખોડિયારમાં માહિતી આપી બાપુ આપને, જે હતી માહિતી અને કેવો માતાજી નો ઇતિહાસ છે તે પણ સમજાવો, અને જે પાછળ તમને બતાવી છે ચબૂતરો છે છામે બતાવી છે, અને ગૌશાળાનું કામ પણ જે લુલી ગાવું હોય આંધળે ગાવું હોય તેની ગૌશાળાનું કામ કંઈ શરૂ છે બાપુ કહેતા હતા કે હજી તો થોડીક વાર લાગશે, અત્યારે સામે બતાવી છે તે શેડને એવું કામકાજ બની ગયું છે, ઓલપા બનાવવાનું શરૂ છે, પછી જોઈએ આગળ અને પછી પાછા આવશું, અપડેટ થાય છે પછી પાછા દર્શન કરાવવા, સ્પેશિયલ દર્શન કરાવવા, વ્યવસ્થિત દર્શન કરાવશું, કદાચ કાંઈ સૂકી ગયું હોય તો આઈ એમ સોરી. અને જય માતાજી. અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો છે, તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય લાઇક ન કરો તો ચાલશે, શેર ન કરો તો પણ ચાલશે, પણ પ્લીઝ એક નીચે લાલ કલરનું બટન છે તે સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.